કઈ કઈ ડેટ ઇમ્પોર્ટન્ટ અત્યારે તમને હમણાં હવે નજીકમાં આવે છે? આવી ગયું શેડ્યુલ? ઓકે, પહેલા વહેલા કોને કોને પેરેન્ટ્સ સાથે કંઈ નાનું મોટું ડિસ્કશન થયું કે ભાઈ આપણે કંઈ ડિસિઝન લેવાનું છે, કંઈ વિચારવાનું છે, કંઈ સમજવાનું છે, એવું કેટલા જણા અમે આ ડેટ? યસ, વ્યવસ્થિત હેન્ડ રેઈઝ કરીએ. કંઈ ડિસ્કશન થયું છે બેટા? પોતપોતાની પાસે એક પેજ રાખશો, બધા પોતાનું નામ, રોલ નંબર એ લખી દો, મધર ફાધર નેમ. યસ દોસ્ત, શું ડિસ્કશન થયું છે? કંઈ ટેન્થમાં મેથ્સની અંદર સ્ટાન્ડર્ડ અને આ કે આનું કેવું છો? પણ એ તો તમારું ટેન્થ સ્ટાર્ટ થયું ત્યારે, રાઈટ? હવે સ્ટાન્ડર્ડ લીધું એવા, મેથ્સ સ્ટાન્ડર્ડ લીધું એવા કેટલા છે? તો એ બધાને ડિસ્કશન થયું હતું કે સ્ટાન્ડર્ડ વાય, બેઝિક વાય ક્વેશ્ચન્સ. કઈ સ્ટાન્ડર્ડ મેથ્સ શું કામ રાખ્યું? સાયન્સ, કોમર્સ, આ સિવાય કઈ ક્વેશ્ચન્સ હતા? કઈ વિચારેલું? અચ્છા, બેઝિક વાળા માટે શું કઈ ફિક્સ થઈ જશે? કોમર્સ એક જ એવું? પણ એટલે સાયન્સ એટલે તમે શું વિચારો છો? ક્વેશ્ચન્સ થી આવે ને પેલું એલું. તમે મેથ સ્ટાન્ડર્ડ કે બેઝિક રાખો છો તો ત્યાં પણ કઈક સાયન્સ તો છે જ. એવું તો કઈ છે નહીં કે સાયન્સમાં તમે આવું નહીં જ કરી શકો. કોમર્સ, આર્ટ્સ, મતલબ સ્ટોરીમાં ક્યાંક કંઈક ખૂટે છે, સમથિંગ લેક, ત્યાં કંઈક ઇન્ફોર્મેશન શોર્ટ છે. લિસ્ટ હજી થઈ શકે. સ્કિલ, ગોડ ગિફ્ટેડ, સિંગિંગ, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ઇન્ડોર આઉટડોર સ્પોર્ટ્સ. રસ્તા 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 રસ્તા. તમે કઈ પણ સ્કિલ બેઝ તમારી કેરિયર માટે, પ્રોફેશન માટે, કા લિવિંગ, આપણે કેવી રીતે જીવવું છે, કેવું જીવવું છે એના માટે. એટલે એજ્યુકેશન છે ને એકચ્યુઅલી બેઝિક. આપણે આજે સાવ નોર્મલ ડિસ્કશન, કોઈ ફિલોસોફિકલ કે એવું નહીં. તમને એક મજા આવશે તો તમે એની સાથે કનેક્ટ થઈ શકશો. એવું એજ્યુકેશન છે ને એને આપણે અલગ વે થી જોવાનું છે. આપણે એને અલગ નજર થી ખરા જ ક્યાંક આપણે છૂટી ગયું છે, આટલું આપણે વિચાર્યું જ નથી. આપણે મેથ્સ ને જોઈએ છીએ કે સ્ટાન્ડર્ડ અને બેઝિક, એટલે સાયન્સ લઈ શકાય ને સાયન્સ ના લઈ શકાય, એવી રીતે આપણે એનું ઇન્ટરપ્રિટેશન કરી નાખ્યું. એકચ્યુઅલી એજ્યુકેશન થોડું હવે આપણે બેક થી સમજીએ કે 1 to 10 નું એજ્યુકેશન છે ને એક સ્ટ્રેટ લાઈન છે, બહુ સરસ રીતે સ્મૂથ ઇઝી ગોઈંગ જતી હોય, ક્યાંય કોઈ સ્પાઇક નથી. સમજો, ફર્સ્ટમાં એન્ટર થયા, લોઅર કેજી, હાયર કેજી, એ બધું આપણે બધું સ્ટ્રેટ જ જાય છે. 365 ડેઝ પૂરા થયા, ઇઝીલી, એટલું સરસ એટમોસ્ફિયર હોય છે કે લગભગ કોઈ ફેલ જ ના હોય, પિક્ચર ફૂલ ગુલાબી જ હોય. સેકન્ડમાં આવી જઈએ, આપણું મેન્ટલ, બાયોલોજીકલ બધું ડેવલપમેન્ટ થતું જાય, ફ્રેન્ડ્સ બનવા માંડે. નેક્સ્ટ પાછા 365 ડેઝ જાય એટલે થર્ડમાં આવી જઈએ, ફોર્થમાં આવી જઈએ, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ જતું હોય. અહીંયા થાય કદાચ નાનું મોટું ઇફ એન્ડ બર્ડ્સ આવી, ફેમિલીના કંઈ પણ સ્કૂલ ચેન્જ કરવાની થાય તો આપણે મેન્ટલી પ્રિપેર્ડ બી ના હોઈએ, એવા માઇન્ડસેટ થવા માંડે ઓટોમેટિક. મને ત્યાં મજા આવે, કાં તો કે ફ્રેન્ડ્સ બની ગયા, બિલ્ડિંગ ફેમિલિયર થઈ ગયું, સ્કૂલનું છે, એટમોસ્ફિયર, ટીચર્સ, બધા સાથે કનેક્ટિવિટી થવા માંડી, એકદમ સ્ટ્રેટ લાઈનમાં જતું હોય. 5, 6, 10 સુધી આવું કહી શકાય છે. આવું સ્કૂલ ચેન્જ કરવાનું કે આપણે મેન્ટલી પ્રિપેર્ડ થાય, શું કામ, વાય? કાં તો કે મજા આવે છે ત્યાં. એક હોમલી કયો, હ્યુમન સાયકોલોજીથી તમે એને ચેક કરો, ફ્રેન્ડ્સ બની ગયા છે, નથી છોડવા. ટેન્થ આવે ને એટલે ખબર નહીં શું કંઈક થાય છે. આ ડેટના 30 ડેઝમાં મેક્સિમમ તમારું જે કંઈ શેડ્યુલ હશે, 30, 40 વોટ એવર ડેઝ, આ સ્ટ્રેટ લાઈન છે ને એનો ત્યાં ડેડ એન્ડ આવી જશે. એ હમણાં તમે નામ્સ બધા બોલ્યા, આમાં તો આમ કોઈ લિમિટ્સ જ નથી. સ્ટ્રેટ લાઈનની એન્ડ થાય ને, આવું જ છે ને કંઈક. હવે આને હજી એક એંગલ પાછો એક એક્સપોઝ કરીએ. આ સરસ સ્ટ્રેટ લાઈન જતી હતી, બરાબર છે ને? આમાં કઈ કોઈને ડાઉટ્સ લાગે છે? જતું હતું ને આવું. અહીંયા સુધીમાં તમે હાઉ મેની બર્થ ડેટ્સ, કેટલા તમારા બર્થ ડેટ ઉજવી લીધી હશે? ઓન એન એવરેજ 60. ઓકે, મતલબ તમારી 16 યર્સ ઓલમોસ્ટ બધાની કમ્પ્લીટ થઈ ગઈ હશે.
થોડુંક આપણે સાયન્સમાં જઈએ. ઓન એન એવરેજ અત્યારે આપણે જે પ્લેનેટ ઉપર છીએ એના ઉપર એવરેજ હ્યુમન લાઈફ શું છે? સાયન્સ એવરેજ હ્યુમન લાઈફ ઓલ ઓવર ગૂગલ કરજો એટલે 68 to 70 ઇયર્સ ની એવરેજ હ્યુમન લાઈફ. એવું નથી આપણા બાપ દાદા કદાચ કોઈ અત્યારે 90s ના પણ હશે, 100 ના પણ આપણી આસપાસ કોઈ હશે, પણ હું કહું છું કે અત્યારે પૃથ્વી ઉપર આપણી પ્લેનેટ ઉપર એવરેજ હ્યુમન લાઈફ 68-70 વચ્ચે વેરી થતી. આપણે ક્યાંય જજમેન્ટ લેવા કે પ્રૂફ માટે જવું, બરાબર, આપણે રેકોર્ડ માટે નથી જવું કે, પણ આવી એવરેજ હ્યુમન લાઈફ છે. આવતું હશે કદાચ, હવે યાદ આવશે બધાને, બરાબર. ઇન્ડિયાની પણ એવરેજ લાઈફ અરાઉન્ડ આની જ આસપાસ ફિગર છે, 65 to something. આપણે એક્ઝેક્ટ ફિગર આવે મતલબ નથી. અચ્છા, હાઈએસ્ટ કયા કન્ટ્રીની છે? કોઈને જનરલ નોલેજ? હાઈએસ્ટ એવરેજ હ્યુમન લાઈફ કઈ કન્ટ્રીની છે? પ્લેનેટ જાપાન. પરફેક્ટ. કેટલી? એબોવ 90. 95 to 100 સુધી પહોંચી ગયેલું છે એવરેજ હ્યુમન લાઈફ. હાઈએસ્ટ અત્યારે વર્લ્ડની અંદર જાપાનની છે. એટલે આપણે આઈ નથી લેવી, આપણે જીવશું જ બધા સરસ રીતે, રાઈટ? પણ હું એમ સમજું છું કે તમારી, હવે આ બધા ડોટ્સને હું થોડા થોડા કનેક્ટ કરું, મજા આવશે તમને. કેટલા વર્ષ તમે પૂરા કર્યા? હાઉ મેની યર્સ ઓલરેડી તમારા જીવનના સરસ રીતે પસાર થઈ ગયા સરસ સ્ટ્રેટ લાઈન. હવે આપણે એમ સમજીને ચાલીએ કે એવરેજ 75, આ બધાની વચ્ચે આપણે એક ફિગર લઈએ. આ નથી લેવો, આ નથી લેવો, આટલું બધું આપણે નહીં જીવી શકીએ એવું મને ચાલીએ. 75 ઇઝ પ્રોપર ફિગર, આટલું તો જીવશું ને. ચાલો, મેથ્સ સ્ટાન્ડર્ડ કોને કોને રાખ્યું છે? હાઉ મેની ઇન પર્સન્ટેજ, ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ, કેટલા પર્સન્ટ લાઈફ તમારી પસાર થઈ ગઈ, જીવી ચૂક્યા છો તમે? ફટાફટ આન્સર આવવો જોઈએ. હાઉ મેની પર્સન્ટ કમ્પ્લીટેડ, પર્સન્ટ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટ મેં કીધું, યર્સ નહીં. તમારી જિંદગીના કેટલા વર્ષ તમે અત્યારે જીવી ચૂક્યા છો? જો આ એવરેજ પકડીને ચાલીએ તો નોર્મલ લગાડો, 15 × 75, ઓલમોસ્ટ 20% ની નિયર બાય કઈ ફિગર આવશે ને. આ એજ્યુકેશન છે, આપણે કેલ્ક્યુલેટર આવ્યું ને એટલે બેઝિક વસ્તુ ભૂલી ગયા છે. 16 × 5 = 80, 20 ની આસપાસ કઈક આવશે ફિગર, ફટાફટ મળી જવો જોઈએ. આ મેથ્સ થયું તમારું, એકદમ નોર્મલ મેથ્સ. પર્સન્ટેજ એટલે વોટ? મલ્ટીપ્લાય કરો, એમાં જે આવે છે ફિગર એ તમારું એક પર્સન્ટેજ નીકળશે, એને 100 માં ડિવાઈડ કરો. 15 × 5 = 100 / 5 = 20, અરાઉન્ડ 90, 80, 21 જે આવે. એક્ઝેક્ટ આપણે નથી જોતું, પણ આપણે એવું કહી શકીએ ને કે આપણે આપણી લાઈફ આટલા પર્સન્ટ ઓલરેડી ખતમ થઈ ગઈ છે આપણી. હું એક્ઝેક્ટ ફિગર માં નથી જતો, પણ આ રાઈટ છે રોંગ છે? હવે તો બધા મેથ્સ વાળા કહી શકે ને, બધાના પેરેન્ટ્સ ની પણ ગ્રાન્ડ પેરેન્ટ્સ ઓન એન એવરેજ અત્યારે અબોવ 70 કે 60-70 ની વચ્ચે હશે, તો આપણે કહી શકીએ ને કે ભાઈ એ લોકો એની લાઈફ હવે જો આ આટલી જીવે તો હવે 10 to 15% રહી છે, તમે 20% જીવી ચૂક્યા છે. તો હજી એક ડોટ્સ વધારે અમે એડ કરી દઈએ, જો આપણે આટલું જીવશું તો કેટલા પર્સન્ટ લાઈફ અત્યારે બાકી રહી આપણી? 80. કોણ જોડી દેશે? પરફેક્ટ. હવે આ લાઈનને હું અહીંયા લઈ જઈશ. કેટલા પર્સન્ટ લાઈફ બાકી છે? શું ડિસિઝન લેવાનું છે? વાય? શું કામ? સમજાઈ જવે કઈ? કઈ ટ્યુબલાઇટ્સ થઈ? કેવું હોવું જોઈએ ડિસિઝન? 80% લાઈફ જીવવાની બાકી છે અને આપણી પાસે બેઝિક નોલેજ નથી હોતું. આપણે એક બાજુ એમ કહીએ કે આપણે 21st century માં આવી ગયા, બધું જ આપણી ફિંગર ટિપ્સ ઉપર છે. આવા બધા વર્ડ્સ આપણે કાન ઉપર રોજ અથડાતા હોય, એટલે આટલું લાઈટ છે પણ સમજવું જરૂરી છે. સહી મેડમ કે ગલત? 80% તમારી લાઈફ બાકી છે, એ કેવી રીતે જીવવી, કેવી જીવવી, કેવી લેગસી વાળી જીવવી, રેડ કાર્પેટ બધું જોતો હોય, ધોની, પ્રિયંકા ચોપરા, આ
शिल्पा शेट्टी अमिताभ बच्चन 79 के 18 बर्थडे 79 बर्थडे आई थिंक गयो हमणा अने आजनी तारीखनी एनर्जी लेजेंडरी कोने कहेवाय ने एनी डेफिनेशन तमे त्यां जोई शको हालती चालती डेफिनेशन छे जीवतू जागतू उदाहरण एना बाउंसर छे ने एनी साथे एनी स्पीड मने चली सकता नहीं होय मारी पासे एक 16 सेकंड नो वीडियो छे एरपोर्ट ઉપર થી લોન્જ માં જાય છે ને તો બાઉન્સર ને દોડવું પડે એની સાથે આપણે એ કોઈ દિવસ જોઈ જ ન શકતા જલસા કરે છે ભાઈ પણ એ જલસા કરવા માટે કેવડી મહેનત કરે છે ને એ આપણે થોડું જોવાની તેને કરવાની જોઈએ ને એનો જન્મસિદ્ધ અધિકાર એને આપણે ભૂલી જઈએ છીએ અધિકાર આપણે લઈ લઈએ છીએ એ મહેનત એને કરવાની ગમે તે લ્યો અત્યારે ફૂટબોલ ચાલે છે મેસી રોનાલ્ડો એના આપણે એન્ટરટેનના એની પાછળ લોકો એની સાઇન કરાવવા ફરતા હોય ને એ બધું આસાલું આવું આવું હોવું જોઈએ પણ એ મેળવવા માટે જેણે એફર્ટ્સ કરી છે જે સેક્રિફાઈસ કર્યા હશે જે ડેડિકેશન દીધું હશે એ સ્ટોરી ઉપર આપણે ક્યારેય નજર જ નથી કરતા 80% લાઈફ બાકી છે રેડ કાર્પેટ કેવી જોઈએ છે કે જોતી જ નથી ગ્રીની નો રહેવી જોઈએ એવી થઈ છે બહુ જ ડિટેલમાં એકચ્યુઅલી જવું જોઈએ આવું મારું પર્સનલી માનવું છે પણ એને આપણે ડ્યુ ટુ સોસાયટી અત્યારે જે છે ને એમાં એને બહુ લાઇટલી એટમોસ્ફિયર બનાવી દીધું છે પછી પાછળ એનું કઈ બેક તો છે જ નહીં ને આ તમારે 16 ઇયર્સ કમ્પ્લીટ થઈ ગયા આપણને એમ ઈચ્છા થાય કે ના ના હજી આપણે 2 વર્ષ પાછળ વહી જવું છે પોસિબલ જ નથી કઈ તો આ તો 80% લાઈફ બાકી છે આમાં કોઈ રિવર્સ ગિયર જ નથી બહુ મેચ્યોર્ડ વેલ નોલેજ તમારે લઈ અને પછી ખરેખર બહુ સ્ટ્રોંગ ડિસિઝન લેવું પડે કે જે તમે ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકો અને કંઈક મેળવી પણ શકો આમાંથી મને કહે છે ડીએલએસએસના ઘણા સ્ટુડન્ટ્સ છે રાઈટ તમે કંઈક એક માઇન્ડસેટથી તૈયાર થાવ છો કે ભાઈ આ સ્પોર્ટ્સમાં આપણે આવું કંઈક કરવું છે અંદરથી એનર્જી તો રોજ આવતી જોઈએ એવી મતલબ ડ્રીમ્સ આવતા હોય પણ જ્યારે ગ્રાઉન્ડ ઉપર જાય ત્યારે ખબર પડે કે ડ્રીમ સાઈડમાં રહી જાય અને રિયાલિટી ફેસ થાય ને એટલે થાક લાગવા માંડે યાદ રાખજો અહીંથી તમારે એટલું વિચારવાનું છે બહુ મેચ્યોર છે કે જે પેરેન્ટ્સને ખબર હોય એટલું એ મેચ્યોર ડિસિઝન હોવું જોઈએ કે એના ફેલિયર રેશિયો પણ તમારે ચેક કરવા જોઈએ દરેક પ્રોફેશન દરેક વસ્તુ તમે જ્યારે એનાલિસ કરશો ત્યારે તમારે એટલે સુધી જવું જોઈએ કે ફેલિયર રેશિયો શું છે ત્યાં આ બધામાં સ્કિલ બેઝમાં હાઈએસ્ટ ફેલિયર રેશિયો હશે તમને લાઈવ એક્ઝામ્પલ આપણી સામે બધા જ આવા પડેલા છે પણ આપણે એને એ એંગલથી જોઈ નથી શકતા કપિલ દેવ ગાવસ્કર ક્રિકેટ સૌથી વધારે છે એટલે આપણે પેલો એક્ઝામ્પલ એનો આવે તમે કોઈ પણ આવા એક્ટર્સ પણ લઈ શકો કે અમિતાભ બચ્ચન અને લાઈફ ઇન ધ સેન્સ કે જે લોકોની એક લિજેન્ડરી લાઈફ રહી એને જે અમુક વર્ષ મળ્યા હોય ઇયર્સ કપિલ દેવને અને ગાવસ્કરને મળ્યા એટલા ઇયર્સ એની નેક્સ્ટ જનરેશનમાં જે આવ્યા રવિ શાસ્ત્રી અઝરુદ્દીન એ બધાને ના મળ્યા એના પછીની જે એક આખી ઓલી આવી કે જેની અંદર આવી જાય ધોની ને એ બધા એને એનાથી ઓછા વર્ષ મળ્યા અને ધોની પછી અત્યારે તો 4 કેપ્ટન રોહિત શર્મા શિખર ધવન એ બધાને તો બહુ શોર્ટ ટાઈમ વિરાટ કોહલી માર્ક કર્યું જ ક્યારે એટલો શોર્ટ ટાઈમ મેળ્યો છે લોકોને મતલબ ઇન એન્ડ આઉટ ગમે ત્યારે થઈ જાય છે ને બધા હીરોઝ બી લઈ લ્યો દેવાનંદના ટાઈમથી ચાલુ કરો તો દેયા એ લોકો આમ મતલબ 20-30 યર્સ 3 ડિકેડ પબ્લિક ઉપર નહીં એક સોસાયટી ઉપર એક આખે આખી કોમ્યુનિટી ઉપર કન્ટ્રી ઉપર રાજ કર્યું વ્યવસ્થિત આપણે એવું કહી શકીએ એના પછીની જે આવી હોય એમાં 2 ડિકેડ માંડ મેળા ને હવેમાં ડિકેડ ભૂલી જાઓ એક મૂવી ચાલી જાય તો બહુ થઈ ગઈ એનો બેસ્ટ એક્ઝામ્પલ બાહુબલી વાળો પ્રભાસ કોઈ યાદ નહીં હોય કોઈ અને અમિતાભ બચ્ચન ના મૂવી બધાને દીવાર કે બધા આજે આમ પેરેન્ટ્સ યાદ કરતા હશે ધોની વર્લ્ડ કપ જીતી આવતી બધાને યાદ હશે પણ હવે કોહલી કે આ જીતી આવશે એટલું આપણને અંદરથી ખબર નહીં કારણ શું છે એટલું બધું આપણી નજર સામે ઝડપથી આવી રહ્યું છે કે હવે બધાની લાઈફ શોર્ટ થતી જાય અહીંયા બધા ફિગર્સ એમના જ રાખ્યા છે 15-2 ના 30 દિવસ પછી એટલે આપણે એમ સમજીને ચાલે કે 15-3 પછી તમારે તમારા ફેમિલી પેરેન્ટ સાથે એવું એક ડિસિઝન લેવાનું છે કે જે તમારી 80% લાઈફની બધી જ વસ્તુ ડિસાઈડ કરશે આ ડિસિઝન એટલું સ્ટ્રોંગ એટલું વેલ એક્સપિરિયન્સ્ડ લોકો પાસેથી બધું નોલેજ ગેઇન કરી વ્યવસ્થિત રહે તો તમે કાંઈ પણ આમાંથી બેસ્ટ મેળવી શકશો
આટલું ડીપ જવું પડે. તમે સાયન્સ મેથ્સ એટલે બેઝિક ને સ્ટાન્ડર્ડ ને ઇઝીલી પાસ થઈ જશો ને એવું નોર્મલ નથી કઈ. અત્યારે તો એવી ઓપોર્ચ્યુનિટી છે કે તમે ખરેખર, મેં તમને હમણાં કીધું ને કે પર્સન્ટેજ જોવા જોઈએ કે સક્સેસ રેશિયો કેટલો છે. એજ્યુકેશન એક જ પ્રોફેશન એવું છે કે જેનો સક્સેસ રેશિયો હાઈએસ્ટ છે. એના દ્વારા તમે જે કંઈ મેળવશો તમારે એક લાઈફ, એ તમને હાઈએસ્ટ સક્સેસ રેશિયો સાથેની હશે. એમાં ડોક્ટર્સ લઈ લ્યો, એન્જિનિયર્સ, તમે ભલે કોમર્સ કરવું છે, તમારો ખુદનો કંઈ ગોડ ગિફ્ટેડ આપણે જેને કહીએ કે એને તમારો હેરિડિટી બિઝનેસ છે કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી, પણ એને પણ આજની ટાઈમ આજની ટેકનોલોજી સાથે રન કરવા માટે એની કંઈ ધોની કે એની જેમ તમને નહીં પણ ગાવસ્કર કે કપિલ દેવ જેવી લોંગ ઇનિંગ રમવા મળે, અમિતાભ બચ્ચન જેવી લોંગ એને સક્સેસ રાખવી હોય, આપણે એમ કહીએ કે આપણે કોમર્સ રાખવું. કોમર્સ તો સાહેબ આ હું તમને પ્રૂવ કરી શકું, અત્યારે આપણે એમાં જવું નથી. લાસ્ટ ટાઈમ આ જ સ્કૂલની અંદર સેકન્ડ ફ્લોર ઉપર વિડીયો આપેલો છે, તમારા જેવા જ ટેન્થના બધા બાળકો વિશે મારો જ. હવે ઘરે જઈ ચાર્વિક એકેડેમિયાની યુટ્યુબ ચેનલમાં જઈ અને જય ઇન્ટરનેશનલનો જ વિડીયો એ જોઈ લેજો, એની અંદર તમને મળી જશે. આપણે એક બાજુ એમ કહે છે 21મી સદીમાં બધું આપણી પાસે ટાઈમ નથી, કેવી રીતે આપણે શું અહીં કઈ પથ્થર ઉપાડવા આવીએ છીએ? ઘરે આપણને મધર ફાધર કચરા પોતા કરાવે છે, એને પૂછજો, એ લોકો કહી રહ્યા છો તમારી એજમાં, પૂછી લેજો, ગેરંટી અહીંથી બેઠા બેઠા કહું છું, તમારા પેરેન્ટ્સે કચરા પોતા બધું જ કર્યું હશે. મતલબ એના પેરેન્ટ્સને એટલો સપોર્ટ કરેલો છે ડ્યુરિંગ એને એજ્યુકેશન, જો એને ચાન્સ મળ્યો હશે તો એને જે કંઈની એક્ટિવિટી એટલી બધી ઝડપથી તમારી સામે બધી ઘટનાઓ જેને કહીએ બહુ સારી રીતે એટલી સ્પીડમાં આવી રહી ચારે બાજુથી. મતલબ ટેકનોલોજી એ ત્યારે થતો કે બોમ્બ ફૂટો હોય ને તો એ અહીંયા ઇન્ડિયામાં ખબર પડે, ધારો કે ક્યાંય એક્સ વાય ઝેડ જગ્યા અહીંયાથી 5-10 હજાર કિલોમીટર દૂર કોઈક ઇન્સિડન્ટ થયો, કોઈ ઘટના બની, તો એ નોલેજ અહીંની સોસાયટી સુધી પહોંચતા એવું સ્ટ્રોંગ નેટવર્ક્સ નહોતા, મીડિયા નહોતી, એટલે મહિનાઓ લાગતા, પછી એ મંથમાં આવ્યું, પછી હવે સેકન્ડમાં આવી ગયું છે. ટાઈમ એટલો જ છે, ટાઈમને તમારે પ્રોપર મેનેજ કરવાનો છે. આપણા માટે કામનું છે કે નહીં, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે નહીં. આપણે કીધું કોમર્સ, આપણે એમ ઇવેલ્યુએટ કરી કાં તો કે સરળતાથી થઈ જશે. હવે જય ઇન્ટરનેશનલનો વિડીયો જોઈ લેજો, આ બધાની ટોચ ઉપર પહોંચવું ને, મતલબ પાછો અગેઇન આવશે 80% લાઈફ સારામાં સારી જીવવી છે. અમિતાભ બચ્ચન જેવી, ધોની જેવી, કોહલી જેવા સ્ટ્રગલ નથી જોતા, કોહલીના સ્ટ્રગલ એ છે એટલા. એ ડિસિઝન તમારું આ 80% લાઈફ આર એનું એટલું સરસ જોઈન્ટ છે, પણ આપણને ઝડપથી દેખાતું નથી. છે બધું જ નજર સામે, બધા જ નજર સામે છે ને, અમિતાભ બચ્ચન ને, ધોની ને, વિજય માલ્યા, અલી અંબાણી ને, મુકેશ અંબાણી ને, એના ફાધર ધીરુભાઈ અંબાણી, સ્ટોરી બધી આપણી વહેલ સામે પડી છે, અવેર આપણે છીએ એનાથી, એમાંથી કઈ લઈ નથી શકતા. કોમર્સ લેવું છે, રઘુરાજને શું કીધું, સીતારામન શું કહે છે અત્યારે, એ શું કામ કે છે, એ લોકોનું કામ છે, કરશે. એક ચેપ્ટર કોઈ પણ હોય મેડમ, એ પૂરું થતા હાઉ મેની લેક્ચર્સ, મિનિમમ 5-7 લેક્ચર્સ તો કોઈ પણ ચેપ્ટર હોય ને, કોઈ પણ સબ્જેક્ટનું, કોઈ બી સબ્જેક્ટ એક્સ વાય ઝેડ, ચાલો એનું એક ચેપ્ટર મિનિમમ 5-7-8-9, બહુ સાયન્સના મોટા ચેપ્ટર હોય તો 10-10 લેક્ચર સુધી ચાલતા હશે ને. ટેકનોલોજી તો તમારા ફિંગર ટીપ્સ ઉપર છે ને, એટલું ઇઝીલી અવેલેબલ છે. આપણે ત્યાં આપણી જાતને છેતરીએ છીએ, સેલ્ફ. એક નથી ચાલ્યું તો ટેક્સ્ટ બુક છે ને તમારી પાસે, તમારા પેરેન્ટ્સ જે જ્યાંમાં ભણે એને પૂછજો, 80% લાઈફ બાકી છે, આપણી પાસે કોઈ ફાઉન્ડેશન જ નથી. સાયન્સ એટલે અઘરું, કોમર્સ એટલે સહેલું, આર્ટ્સ એટલે સાવ સહેલું, આ બધાની અંદર એની ટોચે પૂછવું હોય ને તો અઘરું એમ નહીં સમજવાનું, પણ એ સૌથી હાર્ડ તો હશે. જેમ કે કોમર્સ એટલે એનો હાઈએસ્ટ એક જે કોર્સ કહેવાય કે જે પ્રોફેશનમાં તમારે જવું હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA, 5-7 years મિનિમમ, અને એનો પાસિંગ રેશિયો હવે લાસ્ટ 2 years થી ડબલ ડિજિટમાં આવે છે. અધરવાઇઝ હાઉ મેની પર્સન્ટ કોમર્સ વાળાને ખબર છે, 2-4% લોકો ખાલી પાસ થતા. 7-6 વર્ષ 5 years પછી ખબર પડે કે આપણે પાસ કે ફેલ. તમારી લાઈફને એટલા વર્ષ તમે ડેડિકેટેડ આપી દીધો પછી તમે ઝીરો હો. આર્ટ્સ ની અંદર જનરલી બધા સબ્જેક્ટ લેંગ્વેજ બેઝ બધી તમારી આપણે કહીએ છીએ જે આપણી ભાષાઓ,
એ બધા રિલેટેડ બધા સબ્જેક્ટમાં તમે જાઓ અને તમારે એમાં પીએચડી કરવું છે કે જેને અધર ટાઈપ ઓફ ડોક્ટર્સ, આપણે ડોક્ટર્સ એટલે એવું નહીં કે ઇન્જેક્શન જ મારતા હોય ને, ડોક્ટર્સ આમાં બી હોય. હવે એ જર્ની તમે વિચારજો, મિનિમમ 5-7 ઇયર્સ ની જર્ની હોય, સો મેની પેપર્સ તમારે રિલીઝ કરવાના, એ એક્સેપ્ટ થવા જોઈએ પાછી આખી સોસાયટીમાં, એજ્યુકેશન કોમ્યુનિટીમાં પરફેક્ટ, એનું પાછું ક્રેડિટેશન આવવું જોઈએ. પછી તમારે થીસીસ લખવાની, એ થીસીસ જો એપ્રુવ થાય ત્યારે તમને ડોક્ટર ટેગ લાગે. અને બંને જર્ની તમારી એટલી હાર્ડ હોય આ બંનેની, આમાં તમે સીએ બનો કે આમાં તમે સૌથી વધારે લોકો પીએચડી કરવા માટે, એના માટે આવું બધું કરવા માટે આ લોંગ સૌથી હાર્ડ જર્ની હોય. તો કેવી રીતે આપણે આને કેવું કા સહેલું, બધાની ટોચ છે ને, જે બેસ્ટ ટોચ એટલે હાઈ, એમની કે હાઈટ ઉપર જવું છે, પણ એની જે લેગસી વાળી લાઈફ છે, લિજેન્ડરી લાઈફ છે, એ તો હંમેશા હાર્ડ જ હોવાની. સ્કિલ બેઝમાં તો સૌથી વધારે હાર્ડ હોવાની, કારણ ત્યાં સક્સેસ રેશિયો ડાઉન એટલા માટે છે કે કોમ્પિટિટર ઝાઝા હશે. એમએ નથી ઇવેલ્યુએટ કરો, આપણે એમએ કહી શકીએ કોમ્પિટિટર ઝાઝા હશે, એના કરતા ઓપોર્ચ્યુનિટી તમને બહુ લેસ મળવાની છે. એક મેચમાં તમે ફેઇલ આઉટ, એક મૂવી તમારું સારું ગયું પણ બીજું મૂવી સક્સેસ ન ગયું, તો પ્રભાસ જેવી હાલત હશે. એજ્યુકેશન એક જ એવું છે, સાલું તમને યુપીએસસીમાં 32 ઇયર્સ 33 ઇયર્સ કેમ, મહેનત કરો. એક હ્યુમનને આ હોવું જ જોઈએ ને, એક જ ઓલામ નક્કી કરી લેશું કે આપણે ફેઇલ. ડોક્ટર માટે ધરે તો બી ગ્રુપ વાળા જે એક્ઝામ આવે છે નીટ, લાઈફ ટાઈમ તમે આપી શકશો. 50 વર્ષનો કોઈ બેસશે, એકાદ બે વર્ષમાં ઇન્ડિયામાં હિસ્ટ્રી બનશે, 60 વર્ષના ને બેસવાની છૂટ અત્યારે, કોઈ ટાઈમ લિમિટ નથી. બોલો, તો આપણે કહીએ છીએ ને આપણી લાઈફ એવી જોઈએ, નેવર ગીવ અપ. એક એક્ઝામ આપણે દઈને હારી જશું, લાઈફ ને એન્ડ તો થઈ ન જતી ત્યાં, ત્યાં બધા ડોટ જોઈન્ટ કે બધું ઉપર ઉપરથી ફોલિંગ જાય. આને કેરિયર ગાઈડન્સ કહેવાય કે ન કહેવાય, આપણે એક એક્ઝામ ને જ સીધું તે રિઝલ્ટ બનાવી લીધું કે ભાઈ એ છે ને. હ્યુમન લાઈફ એવી છે, નેવર ગીવ અપ વાળી ફિલોસોફી પહેલા તો અંદરથી ડેવલપ કરવાની છે. કોણ ફેલ ન થયું, જેટલી સક્સેસ સ્ટોરી છે ને એ બધાને રીડ કરી લેવાની છૂટ. લાઈફમાં એક વખત નહીં, બબ્બે વખત પડાશે. એકચ્યુઅલી તમને દરેક ઠોકર છે ને કંઈક શીખવાડશે. આપણે એનાથી ડર જ એટલો રાખી છે કે આપણે કઈ મૂવ ઓન જ નથી થતા. સિંગલ ટાઈમ સક્સેસ મળશે જ નહીં, અને મળશે તો એટલું લોંગ લાસ્ટિંગ હશે જ નહીં, એ હિસ્ટ્રીમાં એક્ઝામ્પલ્સ છે. કોઈ પણ લડાઈમાં સિંગલ ટાઈમમાં કોઈ વિન થયું જ નથી. વિલ પાવર અને કોન્ફિડન્સની જ વિન થાય, એ એનર્જી અંદરથી જોઈએ. પણ આપણે એટલું બધું નેગેટિવ અંદરથી વાતાવરણ ઘડીને રાખીએ છીએ, એ અંદરથી આખું કોન્ફિડન્સ જોશે. કોઈ પણ સ્પોર્ટ્સ લઈ લ્યો, મેરી કોમ થી માંડીને બધાને ફેલિયર આવશે ને, એટલે નવું તરત જ વિઝન ખુલશે. આપણે એક એક્ઝામ થી તરત જ ડરી જાય છે, ઓહ આમ થઈ જશે. તો પેલા નીટ કે આવું બધી લેવાતી સાયન્સની એક્ઝામો, 2 ટ્રાય 3 ટ્રાય હતી, પછી આપણે એમ થઈ જતું કે ઓહ આપણે લોકો શું કહેશે, હવે બધું જતું જાય સોસાયટીમાંથી. 5 ટાઈમ 7 ટાઈમ્સ એક્ઝામના તમને યુટ્યુબ ઉપર સર્ચ કરજો, આપણે એ સ્ટોરી ક્યારેય જોતા નથી. 6 ટાઈમ ને 7 ટાઈમ્સમાં લોકો આઉટસ્ટેન્ડિંગ રિઝલ્ટ લઈને આવે છે. એ ડેડિકેશન જરૂરી છે, એ ગોલ પ્રત્યે તમારી પોતાની એક અંદરથી એનર્જી જરૂર છે કે ના મેળવીને જ રહીશ, પછી બી ઓપ્શન રેડી બી રાખવાનો, કારણ કે લાઈફ ક્યારેય એન્ડ નથી થવાની જો આપણે જીવવું હોય તો. એક ડિસિઝન તમારું એ પીરિયડમાં રોંગ હતું, ત્યાં હારશો નહીં તો સક્સેસ 100% મળશે. આપણો ઇન્ટેન્શન એ જ છે, તમારું એ ડિસિઝન જ્યારે તમે લ્યો એવું મેચ્યોર્ડ હોવું જોઈએ, અને એના ઉપર તમારું ડેડિકેશન એફર્ટ્સ એ પ્રમાણે લાગવી જોઈએ, તો સક્સેસ મળશે. ડેન્સિટી, ઓલું યુરેકા, યુરેકા તો તમે વર્ડ્સ ખબર છે ને, એ સ્ટોરી કેટલા ને ખબર છે, યુરેકા, યુરેકાનો મિનિંગ શું થાય, તમારે આવવું જ જોઈએ સ્ટોરીમાં ક્યાંક. યુરેકા કોઈ પણ તમારું જે તત્વ, જેને આપણે કહીએ છીએ બેઝિક એલિમેન્ટ્સ, એ એલિમેન્ટ્સ ને ડેન્સિટી એટલે શું, એ તો આવતું જ હોય ને અત્યારે 10th માં જો તમે, ડેન્સિટી એટલે બસ આપણને ઇક્વેશન યાદ છે. હવે યુરેકા વર્ડ્સ ફાઇન્ડ કરી દો, ચાલો યુરેકા વર્ડ્સ નું છે ને સ્ટોરી શું છે ને એ મને મોકલાવજો, જેને જેને મળે ને એને. યુરેકા વર્ડ્સ આજે એક નંબર તમને આપી રાખું, કઈ પણ તમારે આવું કામ હોય ખાલી વોટ્સઅપ નો કોલ્સ મેસેજ કરી શકો, આ નંબર લખી લેવાની છૂટ. વોઇસ મેસેજ કરજો, ટેક્સ્ટ મેસેજ કરજો, કંઈ પણ છૂટ, તમને કંઈ પણ આવી ક્વેરી હોય તો. આપણા આવી બધી સ્કૂલો સાથે વેલ ફ્રી ઓફ કાઉન્સલિંગથી લઈને એન્ડ પોઈન્ટ સુધીના તમને ગાઈડન્સ આપીએ છીએ, કોઈ એના પ્રાઇઝથી નથી કરતા, બાય હોબી શોખથી હું આ કરું છું. આ રિયાલિટી હોય છે, તમારે તમારી
સ્કિલ ને ડેવલપ કરવી પડે. હું કોઈ ટીચર ને જો તો મેન્યુફેક્ચરિંગ કરું છું, કોઈ ઇન્ડસ્ટ્રીઝ માંથી આવું છું, બાય હોબી મેં આખું આ એક ચાલુ કર્યું, કારણ કે એજ્યુકેશન ની બેઝિક જે એલિમેન્ટ છે ને ગાયબ થઈ ગયા છે. આપણે ક્યારે આ રીતે વિચાર્યું છે કોઈ એજ્યુકેશન? એ સમજી લેવાનો છે પ્રકૃતિનો નાશ કરી દેશે કે જે પ્રકૃતિ જે સમયે જેવી છે ને એ પ્રમાણે નહીં ચાલે. ભણ્યા જ છો ને ચાર્લ્સ ડાર્વિન, તો ખબર જ હશે ને બધાને કે યુરેકાની જેમ એ પણ વાઇપ થઈ ગઈ મગજમાં. ચાર્લ્સ ડાર્વિન તો ખબર છે ને, એને થિયરમ આપ્યું. ચાર્લ્સ ડાર્વિન થિયરમ કોને કોને યાદ છે? ચાર્લ્સ ડાર્વિન પણ યાદ નથી. મતલબ આપણે આપણી કબર ખોદવા માટે એકચ્યુઅલી સેલ્ફ જ જવાબદાર છીએ. આમાં કોઈ ફેકલ્ટી કે કોઈનો વાંક નથી. ચાર્લ્સ ડાર્વિનને સમજજો, એને બહુ વ્યવસ્થિત રીતે તમારે એ થિયરમને ઇન્ટરપ્રેટ કરવાની જરૂર પડશે. ડાયનોસોર એટલે જ વયા ગયા, અને સક્સેસ એ લોકો એટલે જ થાય છે કે જે આ થિયરમને બરાબર ડાયજેસ્ટ કરી જાય, સમજે. બધું જોડાયેલું છે. ક્યાંય અલગ પડે તો એ મને વોટ્સઅપ કરજો, છૂટ સર અહીંયા રોંગ જાય છે. ચાર્લ્સ ડાર્વિને સમજજો, યુરેકા કીધું છે, યુરેકા સર્ચ કરજો, ડેન્સિટી. બાકી મેં કીધું એમ સફરજન નીચે જ પડતું, કોઈ દી ઉડીને બીજા ઘરમાં નહોતું ગયો. એ કેરી એ બધું નીચે જ પડે ને, એ તો ગ્રેવિટેશન નો ખબર બધાને હતી. મતલબ એ ઘટના આપણે જોતા હતા, આપણે એમાંથી કંઈક વિચારવાનું ક્યારેય આઈડિયા નહોતો આવતો. એક ચેપ્ટર નો એક ખાલી આમ એક લેક્ચર મિસ થઈ ગયું હોય તો આપણી પાસે લિસ્ટ બની જાય, પણ એપલ એ લઈ લેવાય પપ્પા, બાકી બધું હું કરીશ, ખાલી આપી દો. એટલે કંઈક જિંદગીનું હું હવે આ ફિગર યાદ રાખજો, નહીં તો પછી પિક્ચરની સ્ટોરી મેં કીધું એમ 40 સાલ બાદ જબ બેડ મેં સોતે હોય કઈ મૂવીમાં જે બધા ડાયલોગ આવતા હોય ને આપણી સાથે થાય જ, કારણ કે ત્યારે મેચ્યોરિટી લેવલ ડેવલપ થઈ ગયો. અને તે દિવસે આવે તો જયમાં આપણો ફ્રેન્ડ તો ક્યાં પહોંચી ગયો. બહુ મેચ્યોર ડિસિઝન લેજો. બાજુમાં આપણો ફ્રેન્ડ્સ લે છે એટલે આપણે ડિસિઝન લેવું જોઈએ એવું પણ ના હોય. હજી આમાં ઘણી સ્ટોરીઓ છે બધાના. મેં કીધું કે એની હાઈટ નહીં, એ લેવલની લાઈફ માટે જે જરૂરી હોય છે ને એ તમને ખરેખર ખબર હોવી જોઈએ. એના ઇફ એન્ડ બટ્સ ખબર હોવા જોઈએ, એ પ્રમાણે ડિસિઝન લેવું જોઈએ. ત્યારે તમે એના ઉપર વર્ક કરી શકશો, એવા એફર્ટ્સ એમાં એડ કરી શકશો. એ હાર્ડ નથી, પણ એને તમારે એવી રીતે ફાઇટ કરશો ને એવા જ બધા ટૂલ્સથી, એવી જ ટેકનિકથી. તો મેં કીધું એમ કે 2000 હોય અને સામે 10000 હોય, 2000 વાળા યુદ્ધ જીતી જાય, 300 વાળા યુદ્ધ જીતી જાય. બધી સ્ટોરી સાલી આપણી સામે નજરમાં પડી. ઇવન મેં એક ઇન્સિડન્સ વચમાંથી કટ કર્યો હતો. હવે પેરેન્ટ્સને જઈને એ પૂછજો, જેને જેને સ્ટડી કર્યું હોય ને, કે તમને બુક્સ તમારું જે નેક્સ્ટ ઇયર તમારી તો સરસ સ્ટ્રેટ લાઈનમાં જાય છે, કદાચ મેડમને, મેડમ આઈ થિંક એસા બહુત બાર હુઆ હે ના કે હમ નેક્સ્ટ સ્ટાન્ડર્ડ મેં ચલે જાતે થે લેકિન બુક્સ ઉસકી પ્રિન્ટ ઓકે? તમે સાલું એક ટેક્સ્ટબુક વી યુઝ ટુ ક્રેવ ફોર ટેક્સ્ટબુક આઈ વિલ સી એ ક્લાસ શરૂ હોને સે પહેલે આ જાતી ઓર વો ભી ફ્રી મે ઓર આપ પઢ નહીં પાતો હમારે ટાઈમ પે ટેક્સ્ટ બુક આફ્ટર સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ હોને કે બાદ 2 મંથ 3 મંથ 5 મંથ 6 મંથ્સ કા રેકોર્ડ હે 6 મંથ કોઈ કોઈ સબ્જેક્ટ ની તો પ્રિન્ટિંગ નહીં હે ટેક્સ્ટ બુક ઇઝ નોટ પ્રિન્ટેડ ઓન્લી તો કે ઓર આપ અભી એક્સક્યુઝ લિસ્ટ બના દો સર મે ઉસ લેક્ચર્સ મે નહીં થા હા બસ તો ટેક્સ્ટ બુક આપકે પાસ હે ઇવન યુ યુ આર નો એવરીથિંગ રેફરન્સ બુક ઇતના ગૂગલ ઇતના નેટ એ છોટી છોટી બાતે જો હમને લેક કર દી કહીં ના કહીં વો સબસે ઇમ્પોર્ટન્ટ થી ફોર એજ્યુકેશન એન્ડ ફોર અવર લાઈફ વી યુઝ ટુ લિટરલી યુ નો પ્રે એન્ડ સમ ઉસકો વર્શિપ કી બાત કરતે વો ગિરે તો વી લિટરલી યુઝ ટુ ફીલ કે બુક વિધ યર બુક્સ લેને કે બાદ રાત કો 12 બજે 1 બજે પહેલે ઉસકે પ્રોપર કવર ચડાયે જાતે થે ક્યું તો કે એક સાલ બાદ વો વાપસ દેની હે હા ઉસકો મેન્ટેન રખતી
उसका एक कोना, मेरा तो रिकॉर्ड एक कोना आज तक बैंड नहीं होने दिया था। वो डिसिप्लिन थी, तब जाके बिजनेस में सक्सेस हुए। और वो बुक है ना 30% वापिस मिल रहा है वो नहीं, उसको आप पूरा डॉट तीन डॉट से उसको जब जोड़ोगे तो वो स्टोरी सामने आ जाएगी कि हमारी लाइफ चेंज हो जाएगी। हम 30% वापिस ले रहे हैं, पेरेंट्स से लेके सबको फायदा हो। 30% अमाउंट इंपॉर्टेंट नहीं है, वो कितना लेसन दे के आपको जाती है। और वो बुक वाला भी ऐसा नहीं है, उसको तो नई बुक बेचेगा तो भी 20% मिलने वाला है, ओल्ड बुक बेचेगा तो भी मिलने वाला है ना कुछ उसको, उल्टा उसमें वो 20% कमाएगा। तो मैथ इतना तो समझ में आता है ना, मैंने 100 में 20% कमाए तो 20 रुपीज हुए, 70 में 20% कमाए तो कितना कम होगा, ज्यादा होगा। फिर भी वो खुश रहता था क्योंकि वो मनी उसको उस तरीके से। और जो बंदा सेकंड हैंड बुक कौन लेने जाएगा, तो दुआ या हम जो बोलते हैं, एक जो सिक्स एलिमेंट है हमारा, वो कौन सा है, वो ही है कि आपको अननोन सोर्स से भी कुछ दुआएं मिलेगी। हम वो जो पुरानी बुक देते थे, वो जो बच्चा लेने जाएगा वो बोलेगा सर जबरदस्त किसी ने केयर की हुई है। वो खुश होता था। तो आप समझो तीन बंदों को अलग अलग जगह से देने वाला, उसमें डिसिप्लिन आई। बेचने वाला है वो खुश हो रहा है कि मैंने किसी को हेल्प की, और सबसे जिसको ज्यादा से ज्यादा बेनिफिट मिल रहा है वो दोनों को कुछ ना कुछ ऐसी देके जाता है कि जिसकी कोई वैल्यूएशन ही नहीं निकाल सकता, उसकी कहीं वैल्यू नहीं निकल सकती। मैं खुद गया हूं 12 साल वो रिलायंस पे, अब तो दुकान बंद हो गई। और ऐसे जो परमानेंट कस्टमर्स के, उसके लिए तो बुक तेरे लिए है, मैंने संभाल के रखी है। वो बच्चा हर बार देता है ना, तेरे लिए रखता हूं, तू लेके जाना। आ गई है तो हम जब गुजरते थे बता भी देता था नेक्स्ट साल की आ जाएगी, मैं इसका ही लेके रखूंगा, क्योंकि वो अच्छी तरह संभाल के रखता है। ये जो आप बोलते हो ना बेसिक वैल्यू थी एजुकेशन की, जो हमारी सोसाइटी से कहीं ना कहीं मिस हो गई, उसमें किसी की गलती नहीं है। ये वहां पे चार्ल्स डार्विन आता है। कोर वैल्यूज है ये सर, बाकी मैंने बोला एक्सक्यूज लिस्ट तो तुरंत बन जाएगा, मेरे जैसे ढेर मिल जाएंगे यूट्यूब पे। फ्री हो गया, और फ्री की कोई वैल्यू नहीं है। उसका भी बेस्ट एग्जांपल ढूंढना हो ना, तो मैंने एक यूरेका का स्टोरी भेजना जिसको जिसको समझ में आए, वो नंबर भी लिख लो, याद भी रह जाएगा। एक वेनेजुएला कंट्री विकिपीडिया सर्च कर लेना कि फ्री में कंट्री पूरा कैसे बर्बाद हो सकता है। वेनेजुएला पूरा स्टडी देखना ही, वाई क्वेश्चंस करोगे, क्वेश्चंस जितने ज्यादा करोगे उसके आंसर सेल्फ ढूंढने की कोशिश करोगे, अपने आप सक्सेस स्टोरी बनती जाएगी। थैंक यू फॉर लिसनिंग।